હેલો ફ્રેન્ડ, હું જીતેન્દ્ર ગોહેલ, અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આપણે જવાહર નવોદયની ખાસ કરીને જે તૈયારી ચાલુ છે, ઓકે, વર્ષ 2020-21માં આપણે એક્ઝામ આપવી છે, ડેટ પણ આવી ગઈ છે, અને વિભાગ 1 મિત્રો માનસિક યોગ્યતા કસોટી ખૂબ ઇમ્પોર્ટન્ટ, 40 ક્વેશ્ચન પૂછાય છે, ગુણ માર્ક કહીએ તો 50 માર્ક મારે મેળવવાના છે, ઓકે. એના માટે ખાસ અમે તમારા માટે મિત્રો બુક પણ લખી નાખેલી છે, ઓકે. આજનો વિડીયો ખાસ તમારા માટે જવાહર નવોદયની અંદર વિભાગ 1 આકૃતિ જે છે એની અંદર ભાગ આપણે 4 સમજવાના છે, ઓકે. 1 પહેલો ભાગ આપણે કમ્પ્લીટ કર્યો, અલગ આકૃતિ શોધો. 2 નંબરનો વિડીયો આપણે જોયો, સમાન આકૃતિ, કાંઈક મિત્રો આકૃતિ સમાન હતી એમાંથી શોધવાની હતી. 3 નંબરનો જે વિડીયો આપણે કમ્પ્લીટ કર્યો, આકૃતિ પૂર્તિ. અને મિત્રો આજના વિડીયોની અંદર ભાગ 4, આકૃતિમાં મિત્રો શ્રેણી બનતી હશે, ઓકે. જે શ્રેણી બને છે એ શ્રેણીને આપણે પૂર્ણ કરવાની કઈ રીતે, એકદમ બેઝિક મિત્રો, જે રીતે આપણે ગણિત કર્યું ને, સ્ટેપ બાય સ્ટેપ ગણિત કરીએ છીએ, એ જ રીતે આકૃતિ પણ તમામ બાબતો અમે કમ્પ્લીટ કરાવવાના છે. નવોદયના તમામ કોર્સ છે મિત્રો આપણે પૂરો કરશો, કેમકે અમે તમારી સાથે રહી અને તમને મિત્રો જે તમારા સપના છે એ સપના પૂર્ણ કરવા છે, ઓકે. અને મિત્રો એટલા જ માટે અમે બુક અપેક્ષા જ્ઞાન કી 1 મિત્રો 3000 દાખલાવાળી ગુજરાતની પ્રથમ ડિજિટલ બુક છે, મેળવી લેજો, ઓકે. ત્યાર પછી મિત્રો બુક 2 મિત્રો 2 મહિનામાં આપના માટે, જેની અંદર આકૃતિ 800થી પણ વધુ છે, ગુજરાતી ભાષાના ફકરા 100 છે, વ્યાકરણનો પણ સમાવેશ છે અને અંક ગણિતની ટેસ્ટ પણ મિત્રો છે, ઓકે. મિત્રો પ્રથમ હું બોલું છું અપેક્ષા જ્ઞાન કી 2 દ્વારા બાલાછડીની પ્રથમ બુક મિત્રો અમે બહાર પાડી ગુજરાતી ભાષાની. હિન્દી ભાષામાં તો તમે મેળવી જ શકો છો, પણ આપણી માતૃભાષામાં જો એ શીખવામાં આવે, જો સમજાવવામાં આવે, તો આપણને એ ગળે ઉતરી જાય છે. એમ કહેવાય ને, કોળીઓ છે ગળે ઉતરી જાય, સમજાઈ જાય, મારી ભાષામાં કહું તો. એટલા જ માટે આપને જે તકલીફ છે એ ન પડે ને આવનારા સમયમાં તમે પણ મિત્રો બાલાછડીમાં જઈ શકો. એવું નથી કે ગામડાનું બાળક ન કરી શકે, મિત્રો ગામડાના જ બાળકો કરી શકે છે, કોચિંગ વગર પણ મિત્રો, ઓકે. અમે જ્યારે ભણતા ત્યારે કોઈ એવા ક્લાસ કે કોઈ કોચિંગ નહોતું, તો અમે આજે આ સ્ટેજે છીએ તો તમે શું કામ ન કરી શકો. અબ્દુલ કલામ જે પણ મહાપુરુષનું જીવન જોવો એ ગામડામાંથી જ આવે છે. પણ એક વસ્તુ છે, સપના મિત્રો તમે જોયા હોય ને, ઓકે, સપના જોવા એ ખોટું નથી, પણ સપના પૂર્ણ કરવા માટે તમારે મહેનત જરૂરી છે. જો મિત્રો મહેનત હશે ને તો એક દિવસ 100% સફળતા મળશે, ઓકે. અને અમે પણ તમારી સાથે છીએ, તમારી આંગળી ઝાલીને મિત્રો નવોદયના સિલેક્શન સુધી લઈ જવા છે, ઓકે. એક ભાઈ તરીકે તમારી સાથે રહી અને તમને મિત્રો ટર્મ કમ્પ્લીટ, જે પણ વાલીની ક્વેશ્ચન હતો કે અમારી ટેસ્ટ, તો મિત્રો અંક ગણિતની આપણે આ બુકની અંદર 25-25 પ્રશ્નોની ટેસ્ટ લીધી જ છે, ઓકે. અને જે પણ બાળકોએ બુક નથી લીધી, તો મિત્રો એ તમારો વાંક છે, બુક વહેલી તકે મંગાવી લો. બુક 1 અને બુક 2 મિત્રો ગુજરાતમાં આપણે પ્રથમ હશું કે જે 500 વિડીયો તમને ફ્રી આપે છે, 500 વિડીયો ફ્રી આપવાવાળા ડિજિટલ બુકવાળા અપેક્ષા જ્ઞાન કી ફક્ત એક જ છે. કેમકે આપના જે ક્વેશ્ચન છે મિત્રો ડિફરન્ટ આપવું છે, શિક્ષણની અંદર નાવીન્ય લઈ આવવું છે, તમને જે વસ્તુ શીખેલા છે એ નહીં, પણ નવોદયની અંદર સ્માર્ટ વસ્તુ કરીને કઈ રીતે આપણે મેરિટમાં આવું, ઓકે, એ આપણે પૂર્ણ કરવું છે. અને મિત્રો ફક્ત 500 રૂપિયામાં 2 બુક તમને આપીએ છીએ, સાથે મોડલ પેપર પણ ફ્રી આપશું, OMR શીટ ફ્રી આપશું, કુરિયર પણ તમને ફ્રી આપશું, ઘણી બધી વસ્તુઓ આપવાના છીએ, ઓકે. તો વહેલી તકે બુક મેળવી લેજો. મિત્રો આપણે જે ભાગ 3 જે સમજવાની છે મિત્રો, તો ભાગ ચારની અંદર જે આપણે બુકની અંદર પણ આવી કંઈક તમારા માટે ઇમેજ છે, આ એક વસ્તુ જે આકૃતિની શ્રેણી છે મિત્રો એ તમારે ખાસ સમજવાની છે. એની અંદર મિત્રો અમુક બાબત જે ઘડિયાળની દિશાની અંદર જે કામ થાય છે, ઓકે, કોઈ પણ વસ્તુ આપણે સમજીએ તો એ તમારે એના કેટલા ડિગ્રી આગળ હાલે છે એ પણ સમજવાનું છે. અલગ અલગ વસ્તુ આપણે સમજાવેલી છે ને, આ જે ક્વેશ્ચન છે આકૃતિની શ્રેણીના પ્રશ્નો કેવી રીતે બનશે પહેલાં એ સમજીએ. ખાસ મિત્રો આપણે જે વસ્તુ પ્રશ્ન છે એ પ્રશ્નને કઈ રીતે પૂછાય છે એ પૂછવાની પેટર્ન જો સમજાઈ જશે, પેટર્ન આપણે સમજી લઈએ, તો મિત્રો આપણને કોન્સેપ્ટ ક્લિયર કરીએ, ઓકે. અહીંયા મિત્રો તમને એક વસ્તુ સમજાવું છું કે પહેલાં તો ડિગ્રી ઘડિયાળની દિશામાં ફરે છે, તો આ એક ખૂણાની વાત કરું, એક આ લીટી છે, ઓકે. જો આ લીટીથી અહીંયા આપણે આ રીતે કરીએ છીએ તો આ 90 ડિગ્રીનો ખૂણો બન્યો.
હવે મિત્રો કદાચ અહીંયા મિત્રો તમારા માટે એક બીજી સર્કલની લાઈન આપણે કરીએ. એ મિત્રો તમારા માટે બીજી એક લાઈન હું દોરું છું આ. ઓકે, તો આ લાઈન મિત્રો આપણે દોરી, તો આ લાઈન દોરાની એટલે અહીંયાને અહીંયા વચ્ચે મિત્રો જે ખૂણો બને છે એ ખાસ તમારે સમજવાનો થાય 90 ડિગ્રી. મિત્રો આ જે ડિગ્રીનો ખૂણો તમારા માટે બન્યો છે એ 90 ડિગ્રી. ઓકે, આ એક ખાસ આપણે સમજવાનું છે. ઓકે, ચાલો મિત્રો અહીંયા ડિગ્રી મિત્રો ખાસ પહેલાં તો અહીંયા જોઈએ છે કે આ એ છે, આ એ લાઈન મિત્રો અહીંયાથી અહીંયા સી. ઓકે, તો એ અને સી વચ્ચે તમને પૂછે તો કેટલા ડિગ્રી, તો મિત્રો આ લાઈનથી મિત્રો આ લાઈન તમે જોશો તો અહીંયા તમને એક ડિગ્રીનો ખૂણો બને 90 બને છે. પણ એ અને બી વચ્ચે મિત્રો અહીંયાથી એક લાઈન નીકળે છે તો આ બંને વચ્ચે આ એ છે મિત્રો આ બી, તો એ બી વચ્ચે મિત્રો જે ખૂણો બને છે 45નો, યાદ રાખજો આ 45 છે. આ બંને વચ્ચે એ અને સી પૂછે તો એ અને સી વચ્ચે 90. જો આ બધી વસ્તુ તમે કોન્સેપ્ટ સમજી જશો મિત્રો, એ અને એફ વચ્ચે, એથી મિત્રો અહીંયાથી એ છે મિત્રો આ એ, એથી મિત્રો આ એફ સુધીનો ખૂણો પૂછવામાં આવે તો 225 ડિગ્રીનો બને છે. ઓકે, આ રીતે તમે જુઓ તો 225નો ડિગ્રીનો ખૂણો બને છે. ઓકે, આ બધા કોન્સેપ્ટ તમારે સમજવાના છે અને બુકની અંદર મિત્રો સરસ તમને સમજાવેલું છે. ઓકે, તો ખાસ સમજી લે. એની પહેલાં મિત્રો થોડો કોન્સેપ્ટને એ પણ સમજીએ કે આની અંદર પ્રશ્ન કેવા બને છે. કે આ જે આકૃતિની શ્રેણી પૂર્તિની વાત કરે તો મિત્રો આ રીતે 4 ચોરસ હશે મિત્રો. આ જોઈએ, આ રીતે 1, 2, 3 અને 4. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક એરો તમને આ રીતે અહીંયા કરીને આપે, પહેલો એરો આમ આપ્યો છે. ઓકે, પછી બીજો એરો આમ થાય છે, ત્રીજો એરો મિત્રો આમ જાય છે. ઓકે, તો અહીંયા પ્રશ્નાચિહ્ન થશે તો તમે વિચારો કયો જવાબ આવે. પહેલાં એરો અહીંયા છે, પછી આ એરો અહીંયા આ બાજુ અહીંયા સીધો થયો, પછી મિત્રો અહીંયા ગયો, તો હવે આ એરો ક્યાં થશે મિત્રો? જવાબમાં આ એરો છે કઈ બાજુ નમશે? તો આ બાજુ નમશે. તો આ આવો જે પ્રશ્ન ઓપ્શનમાં હશે એ આપણો જવાબ બનશે. તો આટલી સિમ્પલ શ્રેણીને પૂર્ણ કરવાના આવા દાખલા પૂછાય છે મિત્રો, તમારે ખાસ સમજવાના. આ સિવાય મિત્રો આ રીતે સમજી લો કે આ ચોરસ બોક છે, થોડાક આપણે ક્વેશ્ચન સમજી લે કયા કયા બને છે. આટલા સરળ વસ્તુ છે પણ થોડુંક જો લોજિકલી આપણે વિચારીએ તો આપણે એ સમજવાનું છે. અહીંયા મિત્રો લખે ક, ઓકે, પછી અહીંયા લખે ગ, અહીંયા લખે ચ, તો અહીંયા તમારે પ્રશ્ન પૂછે કયો આવે. તો મિત્રો જો તમને કક્કો આવડે તો વિચારાય ક ખ ગ ઘ ચ છ જ. તો મિત્રો પહેલાં ક લીધો છે, પછી ખને એ લોકોએ કાઢી નાખ્યો ને ગ લીધો, પછી ઘને કાઢીને ચ લીધો. ઓકે, ચ લીધો છે મિત્રો, તો આ છને કાઢીને અહીંયા આવશે જ. તો આવા પણ પ્રશ્નો શ્રેણી પૂર્તિમાં પૂછાય છે, તો જવાબ આપણો બને જ. તો આવી વસ્તુ મિત્રો સિમ્પલ છે, તમને સમજાઈ જશે. ઓકે, આ સિવાય પણ મિત્રો આવા પ્રશ્ન નીકળે, આ ખાસ જોઈએ. અહીંયા મિત્રો આ આકૃતિ પ્રથમ આપી છે એમાં 3 છે, પછી આ ચોરસ આપી છે એમાં 4 છે, પછી મિત્રો અહીંયા 5 આકૃતિ હોય મિત્રો પંચકોણ એ રીતો 1, 2, 3 આકૃતિ છે, 3 લાઈન છે અહીંયા, અહીંયા 4 લાઈન, અહીંયા મિત્રો 1, 2, 3, 4 અને 5, તો 5. હવે પછી અહીંયા તમને પ્રશ્નાચિહ્ન પૂછે તો મિત્રો 6 હોય, 1, 2, 3, 4, 5 અને 6, તો આ એનો જવાબ આવી 6 લાઈનવાળો હશે મિત્રો એનો જવાબ બનશે. આવી જ આકૃતિના કોન્સેપ્ટના પ્રશ્નો પૂછાય મિત્રો બુકની અંદર, સરસ આપણે સમજાવેલું છે. ચાલો બુકની આધારે જ આપણે સમજીએ. ચાલો પહેલો આકૃતિ પૂછાય તો આકૃતિનો કલર છે મિત્રો, એ કલર આધારે કંઈક પ્રશ્નો નીકળે. કેમ કે અહીંયા તમે જુઓ છો અહીંયા ત્રિકોણની અંદર કલર કર્યો છે. ઓકે, એ ત્રિકોણ મિત્રો આમાંથી મિત્રો આ દિશામાં ગયું ત્યારે કલર બદલાઈ ગયો, વચ્ચે વયો ગયો ને પછી મિત્રો અહીંયા આવી જાય છે. ઓકે, આપ જોઈ શકો છો. તો અહીંયા હવે પછીની આકૃતિ કઈ બનશે? એ બી સી આપેલે આ મિત્રો 1, 2, 3 આપ્યો છે, હવે જવાબમાં એ બી સી અને ડી. તો મિત્રો આ જે ચિત્ર છે, આ જે આકૃતિનું કદ છે એના આધારે તમે વિચારી શકો છો કે આકૃતિનો જવાબ કયો બનશે. મિત્રો ખાસ આપણે હવે આવા જ પ્રશ્નો સમજવાના છે ને આવા જ પ્રશ્નો એક્ઝામમાં પૂછાય છે. અહીંયા તમે જુઓ છો પહેલાં અહીંયા હતી આ દિશામાં છે, પછી મિત્રો એરો આમ ગયો, આ એરો મિત્રો સમજીએ, પછી આમ ગયો, એટલે હવે મિત્રો એરો આજે એરાવાળું ભાગ કઈ બાજુ? આ દિશામાં હોવું જોઈએ. એ દિશામાં છે કોણ? ઓકે, તો એ દિશાની અંદર મિત્રો આ તો ઓપ્શન નીકળી ગયો, એ પણ નીકળી ગયો. ઓકે, હવે આ 3 છે, બી
સી અને ડી. મિત્રો ઓપ્શન કઈ રીતે સિલેક્ટ કરવા એ આપણા ઉપર છે. ઓકે, હવે આપણે આના આધારે વિચારીએ તો તમે જવાબ આપી શકશો કે પેલા એરો અહીંયા હતો મિત્રો આ. ઓકે, હવે કલર બદલાવીને ક્યાં વચ્ચે ગયો, પછી અહીંયા, હવે ફર્સ્ટ પાછો પણ આ ત્રિકોણમાં એરો જે છે એમાં કલર આવશે એટલે આપણો જવાબ બનશે ડી. ઓકે, સાચો જવાબ બને છે ડી. આવી રીતે કંઈક લોજિકવાળા પ્રશ્ન બનશે. મેં તમને હમણાં પણ વાત કરી, અહીંયા તમે જોઈ શકો છો તો એક બે ત્રણ ચાર પાંચ અને છ છે. અહીંયા મિત્રો અહીંયા છ ષષ્ઠકોણ છે, અહીંયા મિત્રો પાંચ બાજુ છે, અહીંયા ચાર છે. તો હવે પ્રશ્નાચિહ્નમાં કઈ હશે, ત્રણ બાજુ મિત્રો કઈ હશે, તો ત્રિકોણ. તો જવાબ આવશે બી. તો આ રીતે બાજુના આધારે મિત્રો કંઈક પ્રશ્ન બને, આપણે આગળ ચર્ચા કરેલી હતી એ રીતે મિત્રો બાજુ આધારે કંઈક પ્રશ્ન નીકળે છે આમાં. ત્યાર પછી મિત્રો આકૃતિના ઘટકોની સંખ્યા, અહીંયા જુઓ છો વર્તુળ કેટલા છે, બે. અહીંયા તમે ગણી લ્યો છો તો ત્રણ છે, અહીંયા વર્તુળ છે ચાર. તો હવે મિત્રો તમે વિચારો કેટલા વર્તુળ હશે, તો બે ત્રણ ચાર પછી પાંચ હોય. મિત્રો પાંચ વર્તુળ કેમાં છે, તો તમે અહીંયા એ છે એ આપણો જવાબ બનશે. તો આ રીતે પણ પ્રશ્ન નીકળે શકે. ઓકે, આ બધી જ બાબતો મિત્રો બુકમાં મેં સરસ રીતે સમજાવેલું છે એટલે બુક ખરીદી લેજો. ઓકે, ત્યાર પછી મિત્રો આકૃતિના જે ઘટકો છે, આ જે ઘટકો એના આધારે કંઈક પ્રશ્નો નીકળતા હોય છે. આકૃતિના ઘટકના આધારે મિત્રો કઈ રીતે પ્રશ્ન બને, તો અહીંયા તમે જુઓ છો સરવાળાની નિશાની છે અહીંયા, પછી એ નિશાની ગઈ છે અહીંયા, એ નિશાની ગઈ અહીંયા. હવે મિત્રો એ નિશાની આવવી જોઈએ કઈ બાજુ, તો આવું ચોરસ હોય એની અંદર સરવાળાની નિશાની આ બાજુ આવવી જોઈએ. હવે આ બાજુ આવતી હોય એવી એવી આકૃતિ ગઈ, તો આ એ નીકળી ગયો મિત્રો, સી નીકળી ગઈ. હવે કાં બી હોય કાં ડી હોય, આમાંથી જવાબ આપવાનો છે. તમે મિત્રો વિચારી શકો છો કે કયો જવાબ હશે. ઓકે, તો અહીંયા મિત્રો આકૃતિ અહીંયા તો આવી ગયો, પણ હવે જે આ જે ભાગ છે પેલા અહીંયા હતો, આ જે બીજું ચોરસ છે અહીંયા છે, ત્યાંથી મિત્રો નીચે આવ્યું, ત્યાંથી અહીંયા ગયું. હવે એ ચોરસ ક્યાં જવું જોઈએ, આ ઉપરની સાઈડ અહીંયા જવું જોઈએ. તો એવો જવાબ મિત્રો ક્યાં છે, અહીંયા છે બીમાં. તો માટે જવાબ આપણો બનશે બી. ઓકે, તો આ ચાર પેટર્ન આપણે સમજાવી છે. એ સિવાય પણ મિત્રો સંખ્યાના આધારે પણ કંઈક બનતી હોય છે શ્રેણી. અહીંયા મિત્રો સિમ્પલ આ રીતે બને, એકડો આપે. અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા મિત્રો ચોરસની આ ચોરસની અંદર એક છે. ઓકે, અહીંયા મિત્રો ચાર આપી દે. ઓકે, અહીંયા નવ આપે, અહીંયા પ્રશ્નાચિહ્ન હોય તો. આ મિત્રો વર્ગની શ્રેણી એક રીતે વર્ગ છે એ રીતે. તો અહીંયા એક એકનો વર્ગ, બેનો વર્ગ, ત્રણનો વર્ગ. તો અહીંયા મિત્રો ચોકે ચોકે સોળ જવાબ આવશે. તો આવા પ્રશ્નો પણ સંખ્યાના પૂછી શકે છે. ઓકે, તો મિત્રો ચાલો હવે દાખલા તરફ જ આપણે આગળ વધીએ. કેવા કેવા પ્રશ્નો છે ચાલો વિચારો. પહેલું પ્રશ્નની અંદર એક જ ચોરસ, બીજામાં મિત્રો ત્રિકોણ છે ચોરસ પણ અલગ વસ્તુ છે તમે જોઈ શકો છો, ત્રીજામાં મિત્રો વર્તુળ એડ થયું છે અને આ પણ છે. તો હવે અહીંયા એક આકૃતિ, અહીંયા બે, અહીંયા ત્રણ. અહીંયા વસ્તુ એ સમજવાની છે દરેક વખતે નવી આકૃતિ એડ થાય છે એટલે હવે ચાર આકૃતિ હોય એ આપણો જવાબ બને. ચાર આકૃતિ કોણ, કઈ ઓપ્શનમાં વિચારો, એ ઓપ્શનમાં ચાર છે, અહીંયા ત્રણ. તો આ નીકળી ગયો જવાબ, આ પણ નીકળી ગયું, આ પણ નીકળી ગયું. સિમ્પલ તમારે જોયા વગર એ જવાબ ટીક કરો, તમારો એ જવાબ બનશે. આ જ મિત્રો લોજિક વાપરવાનું છે, આ જ વસ્તુ તમારે પરીક્ષામાં કામ કરવાનું છે. સિમ્પલ તમે જોઈ શકો છો કે અહીંયા ચાર આકૃતિ, અહીંયા એક, અહીંયા બે, અહીંયા ત્રણ. તો હવે ચાર આકૃતિ આવશે, ચારે ચાર અલગ અલગ હોવી જોઈએ. તો ચારે ચાર અલગ અલગ એમાં જોવા મળે છે. અહીંયા તો ત્રણ છે, અહીંયા ત્રણ, અહીંયા ત્રણ. ઓકે, તો જવાબ બને છે એ. બીજો પ્રશ્ન, બીજો પણ પ્રશ્ન ખૂબ સરસ છે મિત્રો. અહીંયા આ રીતે તમે જોઈ શકો છો, અહીંયા પહેલી આકૃતિની અંદર મિત્રો તમે જોવો છો કે આ જે ટપકું છે ગોળ ટપકું એ અહીંયા હતું, ત્યાંથી મિત્રો ક્યાં બીજામાં એ વચ્ચે ગયું, ક્યાં ગયું વચ્ચે, ત્રીજામાં મિત્રો અહીંયા જાય છે. ઓકે, આ તમે જોઈ શકો છો એક બે અને ત્રણ. પછી મિત્રો સરવાળાની જે આ જે નિશાની છે ફૂદેડીની નિશાની, એ મિત્રો આમ યાદ રાખજો, એ પહેલાં અહીંયા છે. ઓકે, ત્યાંથી મિત્રો એ બીજા સ્ટેપે ગઈ, ત્રીજામાં ત્રીજા સ્ટેપે ગઈ. તો મિત્રો હવે તમે વિચારો ચોથાની અંદર એ આકૃતિ ક્યાં આવી જોઈએ, તો એ નીચે આવશે મિત્રો. ક્યાં આવશે, નીચે આવવી જોઈએ. નીચે આવતી હોય બીજા નંબરે એમાં અહીંયા એક જ જગ્યાએ છે, તમે જોઈ શકો છો. આ ફૂદેડી છે મિત્રો એ એક અહીંયાથી મિત્રો આમ ગઈ, પછી અહીંયા આવી, તો હવે નીચે આવે તો એવી આકૃતિ કઈ છે. તો મિત્રો આ પણ ના આવે, આ પણ ના આવે, આ પણ ના આવે. જવાબ આપણો બી બને. સિમ્પલ જવાબ છે, જવાબ શોધવા માટે તમારે જ
લોજિક વાપરવાનું. એક્ઝામ સમયે મિત્રો તમે જેટલું લોજિક વાપરશો એટલો તમે જવાબની નજીક જવાનો પ્રયાસ કરશો અને એટલા જ તમારા જવાબ સાચા પડશે. આની અંદર પણ હજુ ઘણા બધા લોજિક તમે કરી શકો છો. હવે મિત્રો ખાસ ત્રીજો મિત્રો ત્રીજો પ્રશ્ન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા મિત્રો એક તમને આપ્યું છે ચોરસ પહેલામાં, ઓકે મિત્રો ચોરસ છે. એની અંદર મિત્રો તમને એક આપ્યું છે વર્તુળ, એની અંદર આપ્યું છે તમને ત્રિકોણ, ઓકે. તો હવે મિત્રો બીજી આકૃતિમાં મિત્રો તમે જો જે અંદરની ખાસ ત્રિકોણ છે એ બહાર નીકળી ગયો. ત્રિકોણ બહાર નીકળે છે, ચોરસને અંદર જાય છે અને વર્તુળ છે અંદર જાય છે. સૌથી છેલ્લે ત્રણ નંબરમાં વર્તુળ તમે અહીંયા જોઈ શકો છો, ઓકે. તો હવે ત્રીજી આકૃતિમાં શું બન્યું મિત્રો કે વર્તુળને સૌથી અંદરની વસ્તુ એ બહાર નીકળે છે. જેમ મિત્રો અહીંયા ચોર ત્રિકોણ હતું એ ત્રિકોણ બહાર નીકળ્યું, અહીંયા વર્તુળ છે વર્તુળ બહાર નીકળે છે, અને જે ત્રિકોણ છે એ નાનો બને છે. આ ત્રિકોણ નાનો બન્યો અને ચોરસ છે એ સાવ નાનો બને છે. તો હવે મિત્રો ચોથી આકૃતિ છે, જવાબ અહીંયા પ્રશ્નાર્થમાં એ આવશે કે જે અંદર છે છેલ્લે છે એ આકૃતિ ચોરસ છે, તે ચોરસ બહાર આવવી જોઈએ. પહેલી વસ્તુ ચોરસ બહાર આવશે. બીજી વસ્તુ મિત્રો વર્તુળ છે એ અંદર જશે, વર્તુળ અંદર જવું જોઈએ. અને ત્રીજી વસ્તુ મિત્રો ત્રિકોણ છે એ ત્રિકોણ અંદર આવવો જોઈએ. તો આવી આકૃતિ કોઈ બને છે? હા, એ બને છે, બી બને છે. અહીંયા તો મિત્રો આવશે નહીં, આ પણ આવશે નહીં. હવે એ અને બી પણ એક વસ્તુ છે, અહીંયા આલ્ફ એટ ધ રેટની નિશાની છે મિત્રો, અહીંયા આ રીતે નિશાની છે, અહીંયા ફુદેડી છે, અહીંયા મિત્રો એન્ડની નિશાની છે, ઓકે. તો હવે તમે જુઓ મિત્રો આ એન્ડવાળું તો એકવાર આવી ગયેલો, આ પણ નીકળી જશે એટલે આપણો જવાબ બને છે એ, ઓકે. આપણો જવાબ બને છે એ. મિત્રો આવા લોજિકલી પ્રશ્નો તમારે ખાસ કરવાના છે. આપણી બુકની અંદર મેક્સિમમ અમે તમને મહાવરો આપેલો છે, ઓકે. તો જવાબ શું બને છે મિત્રો? એ બને છે. જોજો મિત્રો બુકની અંદર નિરાતે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, એકદમ સરસ પ્રશ્ન છે. આ એક પ્રશ્ન ખૂબ સરસ છે. આલ્ફાબેટ તમને આવડે? એ બી સી ડી ઈ એફ જી, મિત્રો આ બધું તમારે શીખવાનું છે, ઓકે. અહીંયા એ અને બી છે ને બીનો ક્રમ મિત્રો અહીં 1 2 3 4 5 6 અને 7, બીનો ક્રમ કેટલામાં હોય તો 2. તો અહીંયા મિત્રો એ બી એટલે 2 છે. અહીંયા મિત્રો તમે જુઓ છો બી પછી અહીંયા જે લખો, જે એચ જી એચ આઈ અને જે મિત્રો, તો જેનો ક્રમ અહીંયા તમે 10 છે, ઓકે. અહીંયા તમે જોઈ શકો છો બી છે એનો ક્રમ આલ્ફાબેટમાં બીજો છે, અહીંયા જે આપ્યો છે એનો ક્રમ 10 છે, ડી છે અહીંયા ડી આપેલો છે, ડીનો ક્રમ 4th જ છે મિત્રો, અહીં જોઈ શકો છો. હવે પ્રશ્નાર્થ શું આવશે મિત્રો? એ બી પછી અહીંયા મિત્રો લખ્યું છે બી અને જે પછી સી પછી મિત્રો આવશે આપણે ડી. અહીંયા તમે જોઈ શકો એ છે બી છે સી છે પછી ડી આવવો જોઈએ. તો અહીંયા ડીવાળા જવાબ ક્યાં છે? તો કે બી હશે અને ડી આ ઓપ્શનમાંથી નીકળી ગયા, ઓકે. ડી પછી મિત્રો હવે આપણે એ જોવાનું છે, ડી પછી અહીંયા ખાસ આપણે ઈ આવે, ડી પછી ઈ, તો ઈનો ક્રમ કેટલામાં હોવો જોઈએ? 5મો. મિત્રો અહીંયા 6ઠો ક્રમ આપ્યો છે, ઈનો ક્રમ ખોટો છે મિત્રો. ઈ કોઈ દિવસ એ આલ્ફાબેટમાં તમે જોઈ શકો છો 5મા ક્રમે હોય, એટલે આપણો જવાબ બને છે આ. મિત્રો આવી રીતે તમે સરખામણી કરવાની છે અને જવાબની નજીક ખાસ જવાનું છે, માટે જવાબ બને છે ડી, આપણો સાચો જવાબ બનશે, ઓકે. આ આકૃતિની અંદર મિત્રો તમે આ જ વસ્તુ જોવાની છે, ક્રમ, ઓકે. ક્રમ તમે જોશો તો તમને આવા પ્રશ્નો સરળતાથી આવડી જશે. અને આલ્ફાબેટ પણ મિત્રો તમારે ABCD લખી જ લેવાની, જેથી કરીને આવા પ્રશ્નો પૂછાય તો તમને આવડે, ઓકે. આનો જવાબ બને છે ડી. ત્યાર પછી મિત્રો આ એક સરસ મજાનો પ્રશ્ન આપના માટે છે, ઓકે. અહીંયા મિત્રો અહીંયા મિત્રો ખાસ 2 છે, તો પહેલી વસ્તુ જોઈએ અહીંયા 1નો ઘન કરીએ તો 1નો ઘન 1 વત્તા 1 એટલે જવાબ મળ્યો 2. પછી મિત્રો 2નો ઘન, તો 2નો ઘન કેટલો થશે મિત્રો? 2નો ઘન તમે કરો તો તમને મળે 2 × 2 × 2 એટલે 8, અને આજે એડ કરીએ વત્તા 2 એટલે મળ્યા 10, ઓકે. એવી રીતે 3નો ઘન કરશો એટલે 27, 27માં 3 નાખો તો જવાબ આવશે 30. તો હવે તમને ખ્યાલ આવી ગયો 1નો ઘન 2નો ઘન 3નો ઘન. હવે 4નો ઘન કરો એટલે એનો સરવાળો કરવાનો, ચોકે ચોકે 16 64 64 વત્તા 4 કરો એટલે 68 આપણો જવાબ બને છે ડી, આપણો જવાબ બને છે. આ રીતે મિત્રો તમને ઘનની શ્રેણી કરી અને પ્રશ્ન પૂછેલો છે, તો ખાસ તમને આવડવો જોઈએ, ડી આપણો જવાબ બને છે, ઓકે.
ત્યાર પછી આ એક પ્રશ્ન તમને મિત્રો હોમવર્કમાં આપું છું, ઓકે? આ પ્રશ્ન મિત્રો તમારે હોમવર્કમાં કરવાનો છે, તમારે જવાબ આપવાનો રહેશે, ઓકે? ત્યાર પછી મિત્રો અહીંયા પણ એકદમ સરળ છે, આમાં તમે જોઈ શકો છો આ જે સેમ આકૃતિ એવી જ આકૃતિ આપી છે, પણ અહીંયા ટપકું કર્યું છે. તો હવે તમારે આવી સેમ આકૃતિ ગોતવાની થાય છે. આવી સેમ આકૃતિ કઈ છે મિત્રો તમે વિચારો, આવી જ આકૃતિ તમે વિચારો તો આવી જ આકૃતિ મિત્રો તમને જોવા મળે છે. સેમ અહીંયા લીટી, અહીંયા લીટી, તો અહીંયા છે અને અહીંયા છે, અહીંયા મિત્રો લીટી આપી એટલે સી જવાબ આવે છે. પણ એની અંદર મિત્રો ખાસ એ જોવાનું અંદર ટપકું છે, જે રીતે અહીંયા મિત્રો ચોરસ હતું, લંબચોરસ છે, અને અહીંયા લંબચોરસમાં એક અંદર ટપકું છે, એવી રીતે આ જે વર્તુળની અંદર આવું ટપકું થવેલું જોઈએ. ટપકું ક્યાં છે તો કે સીમાં, તો જવાબ બનશે સી. તો આ એક પ્રશ્ન તમારા માટે ખાસ નવીન લાગે અને તમને ખાસ લોજિકલી, મિત્રો લોજિકલી કહું છું, તમને આવા પ્રશ્નો પૂછાય તો આવડવા જોઈએ. આ પ્રશ્ન પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આ એક આકૃતિ આપણી બુકમાં આપેલી છે. પહેલાં મિત્રો અહીંયા કુંડું જુઓ, કુંડામાં પહેલા નંબરે કલર છે, અહીંયા બીજા નંબરે કલર ગયો, અહીંયા મિત્રો ત્રીજા નંબરે, એટલે એક નંબર, બે નંબર અને ત્રણ. હવે જે કુંડાનો જે ચોથા નંબરનો ભાગે કલર કર્યો છે, એક બે ત્રણ ચાર, તો આ બી હોવો જોઈએ કાં સી હોવો જોઈએ. આ ઓપ્શનમાંથી કાઢી નાખો. હવે બી અને સીમાં તમારે વિચારવાનું, અહીંયા એક છે, અહીંયા બે છે, અહીંયા ત્રણ છે. હવે ચાર વર્તુળવાળું હોય તો અહીંયા એક બે ત્રણ ચાર જવાબ બને છે બી, ઓકે? એ અહીંયા મિત્રો ત્રણ છે એટલે આ જવાબ આવશે નહીં. ફૂલની અંદર મિત્રો આ એક, આ બે, આ ત્રણ અને આવા ચાર હોય ને એ જવાબ હશે, તો અહીંયા મિત્રો બી આપણો જવાબ બને છે, ઓકે? આ પણ સરસ લોજિકવાળો પ્રશ્ન છે. અહીંયા ઉપર ઘન પાસો છે મિત્રો, અહીંયા એક, આ બે અને ત્રણ. હવે મિત્રો ઉપરની સાઈડ ચાર હોય ને એ જવાબ બનશે, તો કાં બી બને કાં સી બને, એટલે આ નીકળી ગયા, આ નીકળી ગયા. હવે અહીંયા મિત્રો જોવાનું છે, અહીંયા ત્રણ છે આ સાઈડમાં, આ દિશામાં ત્રણ છે, અહીંયા મિત્રો પાંચ છે, અહીંયા મિત્રો કેટલા થાય છે, બે, છ ને સાત. તો હવે મિત્રો આ બાજુ નવ હોય એવા પાસા તો મિત્રો બીમાં જોવા મળે છે. ઉપર ચાર, અહીંયા નવ, તો મિત્રો એ રીતે જવાબ આપણો બનશે બી. અહીંયા મિત્રો ત્રણ છે એટલે આ તો જવાબ આવશે નહીં. શા માટે? આ જે દિશા છે અહીંયા, ઓકે, અહીંયા મિત્રો તમે જોઈ શકો છો જે આ જે ભાગ છે અહીંયા ત્રણ છે, અહીંયા પાંચ છે, અહીંયા સાત છે, તો અહીંયા નવ આવવા જોઈએ એ અહીંયા જોવા મળે છે, ઓકે? સરસ મિત્રો તમે શીખી રહ્યા છો. છેલ્લો પ્રશ્ન તમારા માટે છે મિત્રો, એ તમને હોમવર્કમાં આપું છું મિત્રો. હોમવર્કમાં આ પણ પ્રશ્ન તમારે હોમવર્કમાં કરવાનો છે. બે વસ્તુ તમને હોમવર્કમાં આપું છું મિત્રો, ખાસ કરજો. એકદમ સરળ હોય છે, દાખલામાં કાંઈ જ હોતું નથી, આવામાં લોજિકલી જ હોય છે, ઓકે? ફરી પાછા મળશું આકૃતિ વિભાગના વિડીયોમાં. આવી જ રીતે તમને કાંઈક જો ક્વેરી હોય તો મને પૂછજો મિત્રો. અને કાંઈક એક કોન્સેપ્ટ છે મિત્રો, નવોદયમાં પાસ થવું હોય તો માનસિક યોગ્યતા કસોટી જરૂરી છે, એના તમામ પ્રશ્નો સમજવા જરૂરી છે. તમને એક પણ ટોપિક નહીં આવડે એવું નહીં બનવા દઉં. એના માટે જેટલા જોઈએ એટલા આપણે વિડીયો બનાવશું અને તમને વધુમાં વધુ મહાવરો કરાવશું. માટે બુક મેળવી લેજો, બુકની અંદર તમને 90-90 ઉપર આકૃતિ આપેલી છે, ઓકે? તો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.